વનમાં લોકડાઉન દરમિયાન બંધ થયેલી સેવાઓ ક્રમશઃ ચાલુ કરવામાં આવી ત્યારે અરવલ્લી જિલ્લામાં આરટીઓ કચેરી પુનઃ ધમધમતી થઈ। कोरोना महामारी ने लईने छेल्ला बे महीना करता वधु समयथी लॉकडाउन चाली रह्यु हतु। आ चार तबक्काना लॉकडाउन में सरकार द्वारा दरेक सेवाओ बंद करवामां आवी हती। जे सेवाओ पांचमा तबक्काना लॉकडाउन में अनलॉक फेज वन में क्रमशः चालू करवामां आवी रही छे, त्यारे अरवल्ली जिल्ला में पण आरटीओ कचेरीनु कामकाज बंद हतु। त्यारे बे महीनाना लॉकडाउन बाद हवे आ आरटीओ कचेरी आजथी पुनः धमधमती थई छे। आरटीओ कचेरी खाते ड्राइविंग लाइसेंस माटे टेस्ट ट्रेक सहित सेवाओं ने आज कार्यरत कराई है, जे माटे कोरोना महामारी ने ध्यान लेता अरजदारे आरटीओ कचेरी परिसर में एपॉइंटमेंट 15 मिनिट अगाउ और एपॉइंटमेंट लेटर हार्ड कॉपी में के सॉफ्ट कॉपी में रजू कर प्रवेश मेरवी सके। एपॉइंटमेंट समय 15 मिनिट अगाउ ज प्रवेश हाल मिली रो, जेथी अरजदार एपॉइंटमेंट समय वधु समय पहला थी कचेरी खाते न आए तेमज मात्र अरजदार ने ज कचेरी में प्रवेश आपवामां आवे। જ્યારે સાથે આવનાર અન્ય કોઈ વ્યક્તિ કે વાલીને પ્રવેશ નહીં આપી બિનજરૂરી લોકો આરટીઓ પરિસરમાં એકત્ર ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેવું આયોજન કરાયું છે। બીજી તરફ કચેરીમાં પ્રવેશવાના માર્ગ પર સર્કલ બનાવાયા છે, ત્યારે અંદર ઓનલાઈન પરીક્ષાની જગ્યા પર ચોકડીઓ મારીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનો ખ્યાલ રાખવામાં આવે છે। કચેરીમાં પ્રવેશતા ફરજિયાત સેનિટાઈઝ કરીને થર્મલ સ્કિનિંગ કરવામાં આવ્યું છે, ત્યારબાદ જ કચેરીમાં પ્રવેશ મળી રહ્યો છે। હાલ લોકડાઉનના કારણે અરજદારોની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી હતી। દેવાંગ ચૌધરી, જેડએસ ટીવી, અરવલ્લી। આજ રોજ તારીખ 4/6/2020 આ દિવસે માનનીય કમિશનરી શ્રી ટ્રાન્સપોર્ટના આદેશ અનુસાર આરટીઓ કચેરીનો શુભારંભ કરેલ છે। કોરોના જે મહામારીના અત્યારે જે પ્રકોપ ચાલી રહ્યો છે તે દરમિયાન આરટીઓ કચેરીમાં જે મોટા પાયે અરજદારોનો ઘસારો રહેતો હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ કચેરીનો શુભારંભ કરવામાં આવેલ છે। અરજદારને અહીંયા અત્રેની કચેરીમાં આવે ત્યારે તેમને એક એક મીટરના દાયરામાં અહીંયા સર્કલ કરેલા છે, તે સર્કલમાં જ ઊભા રહીને તેમને સેવાનો લાભ લેવાનો છે તથા અરજદારને વ્યવસ્થિત રીતે ઊભા રાખવા માટે દરેક ટેબલ ઉપર GIS એપના ગાર્ડ તૈનાત કરેલ છે। અરજદારને ઓફિસમાં એન્ટ્રી ગેટ ઉપર જ તેમનું થર્મલ સ્ક્રીનિંગ પહેલાં કરવામાં આવશે। થર્મલ ગનથીનું સ્ક્રીનિંગ થયા પછી તે માસ્ક પહેરીને આવ્યા હશે તો જ તેમને એન્ટ્રી આપવામાં આવશે। અત્રેની કચેરીમાં જે પ્રકારની સેવાઓ અત્યારે કાર્યરત છે તે પ્રમાણે ફેસલેસ અને નોન ફેસલેસ બે ટાઈપની સર્વિસીસ છે। જે ફેસલેસ સર્વિસીસ છે તેના માટે અત્રે અરજદારને આવવાની જરૂરત રહેતી નથી, પરંતુ જે સર્વિસીસ નોન ફેસલેસ છે તેના માટે અરજદારે ફરજિયાતપણે અત્રેની કચેરીમાં એપોઇન્ટમેન્ટ સાથે આવવાનું રહેશે। એપોઇન્ટમેન્ટ ટાઈમિંગ સાથેનો સ્લોટ રાખવામાં આવેલ છે, તેથી તેમને અરજદારોને એક સાથે વધારે ઘસારો ન રહે તે માટે 10-10ના સ્લોટમાં અરજદારોને બોલાવવામાં આવશે। તેમને એપોઇન્ટમેન્ટ પ્રમાણે તેમનું સ્ક્રીનિંગ કરી અને તેમને એન્ટ્રી આપવામાં આવશે। એન્ટ્રી ગેટ ઉપર અરજદારોને માર્ગદર્શન મળે તે માટે ઇન્સ્પેક્ટરની હાજરી કરવામાં આવેલ છે, જે તેમને માર્ગદર્શન આપશે। વધારાના અરજદારોને ઓફિસમાં ન આવે તે ટાઈપના પ્રયત્ન કરવામાં આવશે અને તેમને તાત્કાલિકપણે સર્વિસ આપવામાં આવશે। જે અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટે આવે છે તેમને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આપવા માટે પણ એપોઇન્ટમેન્ટ ફરજિયાત છે। એપોઇન્ટમેન્ટ લઈને આવશે અને તે જે ટાઈમિંગમાં એમનો એપોઇન્ટમેન્ટ હશે તે જ ટાઈમિંગમાં એમનું સ્ક્રીનિંગ